નામનો નાગેર વિસ્તાર છે જે સુરતમાં રહે છે. ગુર્જર સત્ય કડિયા સમાજ નાગેર સુરત વિસ્તાર દશાબ્દી સ્નેહ મિલનનો કાર્યક્રમ આજે છે. કોરોના કાળ પછી આ એકચ્યુઅલી 10મો સમારોહ સ્નેહ મિલન છે. કોરોના પછી 2 વર્ષ પછી આ અમારો પહેલો કાર્યક્રમ, અને ખાસ આ કાર્યક્રમની અંદર સીઆર પાટીલ સાહેબ, હર્ષભાઈ અને અનુભાઈ દેસાઈને બી આમંત્રણ આપેલું. પણ આજે અમિતભાઈનું ગુજરાતમાં આગમન હોય અને ચિંતન શિબિર 2 દિવસની હોવાથી એમની હાજરી હતી, એમના પ્રતિનિધિત્વ તરીકે ઝાલાવાડિયા સાહેબ અને બીજા બધા આમંત્રિત મહેમાનો આવી રહ્યા છે. રાજકીય મહાનુભાવ આવી રહ્યા છે. અમારું સ્નેહ મિલન જે છે ગામે ગામ દર વર્ષે થતું હોય છે. એમ ગુજર સુધી કડિયા સમાજ સુરત ખાતે બી નાગરિકો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. આનો ફક્ત એક જ ઉદ્દેશ્ય હોય છે, અમારા સમાજ દ્વારા સમાજ વધુ ને વધુ સંખ્યામાં સંગઠિત થાય અને શૈક્ષણિક બને. અને જ્યારે જ્યારે રાજકીય આજે ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે, તો રાજકીય પરિસ્થિતિઓની અંદર બી ગુર્જર સુધી કડિયા સમાજ કંઈક છે એવું અમે જે પૂર્વાર 2018માં ભગીરથ મહાસંમેલનમાં કરેલું, સમાજ સંગઠિત શૈક્ષણિક અને રાજકીય દિશામાં અમારા સમાજને સ્થાન મળે આ મુખ્ય હેતુઓ સાથે અમે હંમેશા સ્નેહ મિલન કરતા હોઈએ. આજે ગુર્જર સુધી કડિયા સમાજ નાગેર વિસ્તાર જે છે એ અમારું છેવાડાનો જે વિસ્તાર છે એ ખૂબ જ સંગઠિત છે, અને સમાજને એક મેસેજ આપવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે આવા કાર્યક્રમો થતા હોય તો સમાજના તમામ લોકો સંગઠિત થઈ મોટી સંખ્યામાં જોડાય અને ભવિષ્યના દિવસોમાં શૈક્ષણિક અને રાજકીય રીતે આપણા સમાજને વધુ એગ્રેસિવ સાથે એક મજબૂત સ્થાન મળે એવી જ બધા જ્ઞાતિજનોને ખૂબ ખૂબ અભિનંદન શુભકામના.